गोकुल ग्लोबल यूनिवर्सिटी, एलिमेंट ऑफ प्रोटेक्शन, सब्जेक्ट नेम स्विस गियर एंड प्रोटेक्शन, डिपार्टमेंट एलईडी का डिपार्टमेंट, कॉलेज नेम जसोदाबा पॉलिटेक्निक इंस्टीट्यूट. फर्स्ट वी शुड नो दैट वाई वी नीड प्रोटेक्शन, हाउ प्रोटेक्शन हेल्प द सिस्टम. सो प्रोटेक्शन इज अ समथिंग दैट हेल्प टू वर्क द सिस्टम स्मूथली एरर फ्री एंड टू गेट द डिजायर आउटपुट. द पावर सिस्टम इज अ वास्ट फील्ड एंड विदाउट प्रोटेक्शन इट कैन नॉट रन एरर फ्री और स्मूथली. वॉट इज सिस्टम प्रोटेक्शन? सिस्टम प्रोटेक्शन इज आर्ट एंड साइंस ऑफ डिटेलिंग द प्रॉब्लम्स विद द पावर सिस्टम कंपोनेंट एंड आइसोलेटिंग दिस कंपोनेंट्स. सिस्टम प्रोटेक्शन इंक्लूडिंग द डिटेलिंग द प्रॉब्लम्स विद द कंपोनेंट्स एंड विद दैट कंपोनेंट्स वी कैन आइसोलेट द सिस्टम वाइल फॉल्ट्स. સિસ્ટમની અંદર જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે એને ડિટેક્ટ કરવાનું હોય છે અને ડિટેક્ટ કરીને બીજા કમ્પોનન્ટ થ્રુ એટલે કે સર્કિટ બ્રેકરના કમ્પોનન્ટ થ્રુ એને રિમૂવ કરવાનું હોય છે. પ્રોટેક્શનની અંદર અલગ અલગ પ્રકારના સિમ્બોલનો જે યુઝ થાય છે એ સિમ્બોલના અહીંયા નામ આપેલા છે. ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર, જનરેટર, બસ, ટ્રાન્સમિશન લાઇન, ડેલ્ટા કનેક્શન, સ્ટાર કનેક્શન, સ્ટેટિક લોડ, કરંટ ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, કેપેસિટર, સર્કિટ બ્રેકર, ફ્યુઝ, સર એરેસ્ટર એન્ડ ડિસ્કનેક્ટ. નાવ બિફોર મૂવિંગ ફોર ધ સિસ્ટમ પ્રોટેક્શન, ફર્સ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પાવર સિસ્ટમ, હાઉ ઇટ વર્ક્સ એન્ડ હાઉ ઇટ ઇઝ કનેક્ટેડ. અહીં આપણે જોઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમનું એક ડાયાગ્રામ આપેલું છે જેમાં 1, 2, 3, 4, 5, 6 ઇન્ડિકેટ કરેલા છે. એમાં ફર્સ્ટ જે છે એ જનરેટર છે, જનરેટર પાવર પ્લાન્ટ છે જ્યાં કોઈ અલગ અલગ પ્રકારના પાવર પ્લાન્ટનો ઉપયોગ થાય છે કે થર્મો પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. સેકન્ડ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. થર્ડ છે જે જ્યાં પાવરનો ઉપયોગ કરવાનો છે કે જે રિસીવ સ્ટેશન છે. ફોર્થ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. ફાઇવ ડિસ્ટ્રીબ્યુશન પાવર લાઇન અને સિક્સ જ્યાં હોમ જ્યાં પાવરનો એનો ઉપયોગ કરવાનો છે. ફર્સ્ટ જે જનરેટેશનના મારફતે આપણે પાવરને જનરેટ કરીશું, ત્યાંથી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે એને ફ્લો કરીશું. સેકન્ડ ઉપર જે આવે છે જે સ્ટેપ ડાઉન સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર છે, જે પાવરનો સ્ટેપઅપ કરીશું લાઈક 11 kV to 220 kV, ત્યાંથી પાવર સ્ટેપઅપ થઈ ગયા પછી એને ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ફ્લો કરીશું. ટ્રાન્સમિશન લાઇનમાં ફ્લો કરીશું ત્યાં થર્ડ પોઈન્ટ ઉપર જ્યાં પાવરની જરૂરિયાત છે કે ત્યાં એટલા રેટિંગમાં આ પાવર અહીંયા આપવાની જરૂરિયાત છે, તો ત્યાં આગળ ત્યાંથી અલગ અલગ લાઇનની અંદર આપણે એને ફ્લો કરીશું. અગેન ટ્રાન્સમિશન લાઇન બફોર તેને ફોર્થ પોઈન્ટ ઉપર આવે છે. ફોર્થ પોઈન્ટ ઉપર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી પાવરના રેટિંગ આપણે સ્ટેપ ડાઉન કરીશું. વોલ્ટેજનું રેટિંગ લાઈક 220 to 66 kV, 60 to 11 kV અલગ અલગ પ્રકારના રેટિંગમાં એને આપણે સ્ટેપ ડાઉન કરીશું. પછી એને ડિસ્ટ્રીબ્યુશન લાઇન બાફો પાવરને ટ્રાન્સફોર્મ કરીશું. પછી ઘરની નજીક આવેલા ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 66 kV to 11 kV ટ્રાન્સફર કરીશું અને ત્યાંથી ડેલ્ટા સ્ટાર કનેક્શનનો ઉપયોગ કરીને ઘરમાં સિંગલ ફેઝ ટુ વાયર, એક ફેઝ અને એક ન્યુટ્રલનો ઉપયોગ કરીને ઘરમાં ત્યાં પાવરને આપણે લઈ જઈશું. આપણે ઉપરની સ્લાઇડમાં જોઈ ગયા કે ઈપીએસમાં પાવર જનરેટ થાય છે અને ઘર સુધી કેવી રીતે પહોંચે છે. તો સેમ એ જ વસ્તુ અહીં આપેલી છે સિંગલ લાઇન ડાયાગ્રામમાં. પાવર જનરેટ થાય, સ્ટેપ અપ થાય, બસ મારફત રિસીવિંગ થાય, ટ્રાન્સમિશન લાઇનનો ટ્રાન્સફર થાય, અગેન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને સ્ટેપ ડાઉન કરીને એને ઘર સુધી એને પહોંચવામાં આવશે. વી નો નીડ ફોર ધ પ્રોટેક્શન. વી નો દેટ વર્લ્ડ કેન નોટ સર્વાઈવ વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. દેટ હેઝ ટુ બી મેન્ટેન કોન્સ્ટન્ટલી. ફોર દેટ વી નીડ સુટેબલ લિમિટ્સ ફોર ધ વોલ્ટેજ એન્ડ ફ્રિક્વન્સી. સિસ્ટમ શુડ બી સ્ટેબલ એન્ડ લેસ ફ્લક્ચ્યુએશન વાઇલ ઇન ઓપરેશન. ઇક્વિપમેન્ટ શુડ નોટ બી ડેમેજ. મેન્ટેન ધ લોડ રેટિંગ. આપણે જાણીએ છીએ કે સિસ્ટમની અંદર પ્રોટેક્શનની જરૂરિયાત તો રહેવાની છે, કેમ કે પબ્લિકને પ્રોટેક્ટ કરવાની, સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવાની અને ઇક્વિપમેન્ટને ઓછામાં ઓછું નુકસાન થાય અને પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવરલોડ, ઓવરલોડ સામે પ્રોટેક્શન આપવાની, એટલા માટે આપણે પ્રોટેક્શનની જરૂરિયાત તો રહે છે. વાય અ સિસ્ટમ નીડ પ્રોટેક્શન? વી નો દેટ દેર ઇઝ એ નો એરર ફ્રી સિસ્ટમ, બટ વી કેન મિનિમાઇઝ ઇટ ટુ સમ એક્સટેન્ડ વિથ ધ ટેકનોલોજી. There is a no fault free system. Ensure the safety of personnel. Usually fault are caused by breakdown of insulation due to various reason. System overcurrent, overvoltage, lightning. આપણે જાણીએ છીએ કે સિસ્ટમ ફોલ્ટ ફ્રી નથી,
એમાં ફોલ્ટ તો આવવાનો જ છે, બટ આપણે પ્રોટેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને ફોલ્ટને રિમૂવ કરવાનો છે અને સાધનોને ઓછું નુકસાન થાય એવો પ્રયત્ન કરવાનો છે. એના કારણો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, સિસ્ટમ ઓવરકરન્ટ બી હોઈ શકે છે, સિસ્ટમ ઓવર વોલ્ટેજ, લાઇટનિંગ, અલગ અલગ પ્રકારના કારણો હોઈ શકે છે. પ્રાઇમરી ઇક્વિપમેન્ટ એન્ડ કમ્પોનન્ટ્સ. નાઉ વોટ કાઇન્ડ ઓફ ઇક્વિપમેન્ટ વી હેવ એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્રોટેક્શન, લેટ અસ લર્ન વન બાય વન. ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરની મદદથી આપણે વોલ્ટેજ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ. બ્રેકર, સિસ્ટમની અંદર જ્યારે બી ફોલ્ટ થાય છે ત્યારે રિલે દ્વારા ફોલ્ટી સિગ્નલ સેન્ડ્સ કરવામાં આવે છે અને સિગ્નલ સર્કિટ બ્રેકરને મોકલવામાં આવે છે. સર્કિટ બ્રેકરના ટોટલ બે કમ્પોનન્ટ, બે પાર્ટ છે, એક મૂવિંગ કોન્ટેક અને એક ફિક્સ કોન્ટેક. મૂવિંગ કોન્ટેક ફિક્સ કોન્ટેકથી દૂર થાય છે ત્યારે સપ્લાય ડિસકનેક્ટ થઈ જાય છે, એટલે કે સપ્લાય સોર્સથી લોડ તરફ જતો નથી. જે ફોલ્ટ થયો છે એને સ્પ્રેડ થવામાં કોઈ મદદ મળતી નથી, કેમ કે સપ્લાય ડિસકનેક્ટ થઈ ગયેલું છે. ત્યાર છે ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર લાઈવ પાર્ટ્સને, લાઈવ વસ્તુને ગ્રાઉન્ડથી ઇન્સ્યુલેટ કરવાનું કામ કરશે ઇન્સ્યુલેટ. સેમ રીતે આઇસોલેટર, આઇસોલેટર સર્કિટ બ્રેકરની આજુબાજુમાં લગાવેલ છે. જ્યારે સર્કિટ બ્રેકરને ફોલ્ટી કન્ડિશનમાં હોય યા તો પછી મેન્ટેનન્સ કે રિપેરન્સમાં લેવાનું હોય ત્યારે આઇસોલેટર ફર્સ્ટ સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન કરવામાં આવે છે, પછી આઇસોલેટર કોન્ટેક્ટ ઓપન કરીને સર્કિટ બ્રેકરને રિમૂવ કરવામાં આવશે. બસ છે, અલગ અલગ પ્રકારના કનેક્શન એની સાથે કરેલા છે સોર્સ સાથે અને પાવરનો એમાંથી ઉપયોગ કરેલ છે. ગ્રાઉન્ડિંગ, આપણે જાણીએ છીએ કે કોઈપણ સિસ્ટમ છે, આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગ્રાઉન્ડિંગ કરવું મહત્ત્વનું છે, કેમ કે ઇક્વિપમેન્ટની સેફ્ટી અને ઓપરેટ કરવા માટે સેફ્ટીની ખાસ જરૂર છે. એરેસ્ટર, એરેસ્ટર એટલે કે જ્યારે વધારે પડતો ઓવર વોલ્ટેજ આવે છે ત્યારે એને ગ્રાઉન્ડ કરવા માટે, યા તો પછી લાઇટિંગ, આકાશી વીજળી જે આવે છે એને પણ ગ્રાઉન્ડ કરવા માટે આપણે એરેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ ગિયર, આખી સિસ્ટમને ઓન ઓફ કરવાનું કામ છે ને સ્વિચ ગિયરનું છે, જ્યાં દરેક ઇક્વિપમેન્ટ ઓન ઓફ થાય છે એનું કામ છે સ્વિચ ગિયરનું. રિએક્ટર, ફોલ્ડ કરંટને લિમિટ કરવાનું કામ છે રિએક્ટરનું. સીટી અને પીટી, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. પ્રાઇમરી કરંટ અને પ્રાઇમરી વોલ્ટેજ, એની કિંમત જ્યારે વધારે હોય છે ત્યારે એની કિંમત સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને મેઝરમેન્ટ કરવાનું કામ છે સીટી અને પીટીનું. રેગ્યુલેટર, વોલ્ટેજ, કરંટ, વીઆર, ફેઝ એંગલ, અલગ અલગ પ્રકારના રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. અબાઉ વી લર્ન અબાઉટ કમ્પોનન્ટ્સ, બટ હાઉ ઇટ ઇઝ એસેમ્બલ ઇન ધ સિસ્ટમ, દેટ એક્સપ્લેન ધીસ ડાયાગ્રામ. બેઝિક અરેન્જમેન્ટ પ્રોટેક્શન સિસ્ટમ, તમે એ જોઈ શકો છો એક બેઝિક અરેન્જમેન્ટ આપેલું છે પ્રોટેક્શન સિસ્ટમની. આની મદદથી તમને આઈડિયા આવી જશે કે પ્રોટેક્શન સિસ્ટમ કેવી રીતે આપી શકાય. અહીં આપણે કનેક્ટ કરેલું છે એ બસ બાર છે, બસ બારની સાથે એક સર્કિટ બ્રેકર છે, ફીડર થ્રુ સીટી કનેક્ટ કરેલું છે અને લોડ, બસ બારથી લોડ તરફ પાવરનો ફ્લો થાય છે. સીટીની પ્રાઇમરી છે, સીટીની સેકન્ડરી છે, સીટીની સેકન્ડરી સાથે એક રિલે કોઇલ લગાવેલી છે, રિલે એક બીજી સર્કિટ સાથે કનેક્ટ છે જ્યાં ઉપર ટ્રીપ સર્કિટ આખી આપેલી છે, ટ્રીપ સર્કિટ સાથે એક બેટરી કનેક્ટ કરેલી છે, એમાં એક કોઇલ છે, એક કોઇલ સાથે સર્કિટ બ્રેકરનો કોન્ટેક્ટ કનેક્ટ છે. કામ એવી રીતે કરશે, બસ બારથી લોડ તરફ કન્ટિન્યુ કરંટ ફ્લો થશે. જ્યારે સિસ્ટમની અંદર કોઈ ફોલ્ટ નથી, જ્યારે સિસ્ટમની અંદર કોઈ ફોલ્ટ નથી ત્યારે બસ બારથી લોડ તરફનો જે કરંટ છે, જે રેટિંગ છે, બધા યોગ્ય માત્રામાં હશે. બટ અહીં ફોલ્ટની એક ઇન્ડિકેશન આપેલું છે બસ બારથી લોડ વચ્ચે, બસ પરથી લોડ તરફ જે પાવર જાય છે એમાં બાય ચાન્સ કોઈ ફોલ્ટ આવી જશે તો ફોલ્ટ આવવાના કારણે પ્રાઇમરી લોડ તરફનો કરંટમાં વધારો થઈ જશે. લોડ કરંટમાં જો કરંટમાં વધારો થશે તો સિટીની પ્રાઇમરી કરંટમાં પણ વધારો થશે. સિટીની પ્રાઇમરી કરંટમાં વધારો થશે તો સિટીની સેકન્ડરીમાં કરંટમાં પણ વધારો થશે. આપણને ખબર છે કોઇલની અંદરથી કરંટ ફ્લો થવાથી એક ફ્લક્સ મળે છે, ચુંબકીય બળ દેખાવ. ફ્લક્સ મીન્સ ચુંબકીય બળ દેખાવની સંખ્યા. તો રિલેની અંદર એ ફ્લક્સ છે, ચુંબક બળ રેખાઉન સંખ્યા, તો રિલે કોઇલનું જે આર્મેચર છે એ એનાથી એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થવાના કારણે ઉપરની જે આખી ટ્રીપ સર્કિલ છે એ ક્લોઝ થઈ જશે. એની સાથે એક બેટરી કનેક્ટ કરેલી છે તો બેટરીનો સર્કિટ ક્લોઝ થવાને કારણે બેટરીમાંથી જે પાવર છે એ ટ્રીપ સર્કિટની અંદર ફ્લો થાય. ટ્રીપ સર્કિટની અંદર ટ્રીપ કોઇલ આપેલી છે, ટ્રીપ કોઇલમાંથી કરંટ ફ્લો થવાથી એમાં બી ફ્લક્સ મળશે. ફ્લક્સ મળવાના કારણે જે એની સાથે જે જોડાયેલો આર્મેચર છે એ એટ્રેક્ટ થશે અને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટમાં ઓપન થઈ જશે. સો બસ બારથી લોડ તરફ જે પાવર ફ્લો થાય છે શું થઈ જશે, ડિસકનેક્ટ થઈ જશે, કેમ કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થઈ ગયા છે. એટલે જે ફોલ્ડ થયેલ છે એ યા તો વધશે નહીં યા તો નોર્મલ એજની અંદર એને ડિસકનેક્ટ કરવામાં આવશે. ડિઝાયર ફંક્શનલ કેરેસ્ટ્રી ઓફ પ્રોટેક્શન સિસ્ટમ. નાવ ઇચ કમ્પોનન્ટ હેવ ઇટ્સ ઓન કેરેસ્ટ્રી. So here are some of characteristics of all the components that help the system.
અહીં અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક આપેલી છે. ફર્સ્ટ છે રિલાયબિલિટી. હવે પ્રોટેક્શન સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે આપણે બધી જ અરેન્જમેન્ટ તો કરેલું છે, રિલે છે, સર્કિટ બ્રેકર છે, બધું જ આપેલું છે. બટ જ્યારે ફોલ્ટ થાય છે અને સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ છે એ જ ઓપરેટ ના થાય તો સિસ્ટમ કામ કરશે નહીં. તો જ્યારે સિસ્ટમમાં જરૂર છે ને ત્યારે પ્રોટેક્શન સિસ્ટમ કામ કરવી જોઈએ. એના માટે રિલે અને સર્કિટ બ્રેકર બધાનું જ આપણે મેન્ટેનન્સ, રિપેરિંગ અને રેટિંગ ને બધું ચેક કરવું જોઈએ. જે સમય અંતરે એની ચકાસણી કરવી જોઈએ કે પ્રોટેક્શન સિસ્ટમ જ્યારે સમય આવે ત્યારે કામ કરે. સેન્સિટિવિટી, આપણે જોઈએ કે રિલેની સેન્સિટિવિટી એમ્પિયર ઉપર હોય છે. કોઈ 2 એમ્પિયરવાળી રિલે હોય છે, કોઈ 5 એમ્પિયરવાળી રિલે હોય. તો 2 એમ્પિયરવાળી રિલે છે પહેલાં ઓપરેટ થઈ જાય કેમ કરંટ રેટિંગ એના ઓછા છે. 5 એમ્પિયરવાળી રિલે પછીથી ઓપરેટ થશે તો સેન્સિટિવ રીતે હોય છે. સિલેક્ટિવિટી, પ્રોટેક્શન સિસ્ટમની અંદર ફોલ્ટ અલગ અલગ પ્રકારના ઝોનમાં થાય છે. તો કયા ઝોનની અંદર ફોલ્ટ થયું છે એ સિલેક્ટિવિટી દ્વારા એનો મેઝરમેન્ટ કરવામાં આવશે કે આ ઝોનની અંદર ફોલ્ટ થયો છે. ડિસ્ક્રિમિનેશન, ડિસ્ક્રિમિનેશનમાં શોર્ટમાં કહીએ તો કે પ્રોટેક્શન સિસ્ટમની અંદર ફોલ્ટ થાય અને ઓવરલોડ આવે એ બંને વચ્ચે ડિફરન્સ છે. કેમ ઓવરલોડ એ ફોલ્ટ નથી. જો ઓવરલોડ વખતે જો સર્કિટ બ્રેકર રિલે ઓપરેટ થઈ જશે, સર્કિટ બ્રેકર ઓપરેટ થશે તો પ્રોટેક્શન સિસ્ટમ ફોલ્ટ થયા વગર જ બંધ થઈ જશે. એટલે કે ઓવરલોડ અને ફોલ્ટ વચ્ચે ભેદ પારખવાની શક્તિ હોવી જોઈએ. સ્પીડ, સ્પીડ એટલે કે પ્રોટેક્શન સિસ્ટમમાં જ્યારે ફોલ્ટ થાય છે તો ફટાફટ ફોલ્ટને સેન્સ કરી સર્કિટ બ્રેકરને સિગ્નલ આપી સર્કિટ બ્રેકરના કોન્ટેક ઓપન થઈ જાય અને ફોલ્ટ આગળ વધતો બંધ થઈ જવું જોઈએ. તો સ્પીડ એની થોડી વધારે હોવી જોઈએ. સિમ્પ્લિસિટી, પ્રોટેક્શન સિસ્ટમ સિમ્પલ હોવી જોઈએ જેના કારણે કે પ્રોટેક્શન સિસ્ટમનું મેન્ટેનન્સ ઇઝીલી સહેલાઈથી થઈ શકે. ઇકોનોમી, પ્રોટેક્શન સિસ્ટમ ખર્ચાળ હોવી જોઈએ નહીં. ફ્રેન્ડ્સ, પ્રોટેક્શન સિસ્ટમની આપણે વાત કરી છે આગળ, તો જરૂરી નથી કે પ્રોટેક્શન સિસ્ટમ જે બી આપણે અરેન્જમેન્ટ કરેલું છે એ યોગ્ય સમયે કામ આવે. તો આપણે એના ઉપર આધાર રાખીને બેસી ના શકાય. કેમ કે પ્રોટેક્શન સિસ્ટમ કામ ના કરે તો એના સ્પેરની અંદર આપણે બીજું કંઈક અરેન્જમેન્ટ કરેલું હોવું જોઈએ. જો પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કામ ના કરે તો બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમની અરેન્જમેન્ટ કરવું જોઈએ. જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફેલ હશે કોઈ પણ કારણસરના કારણે, યાને રિલે ફેલ હોય, સર્કિટ બ્રેકર ફેલ હોય, તો સેકન્ડ ભાગ બેકઅપ પ્રોટેક્શન એક્ટિવ થવો જોઈએ. ટાઇપ્સ ઓફ બેકઅપ પ્રોટેક્શન, બેકઅપ પ્રોટેક્શનના 3 પ્રકાર છે. રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ, રિમોટ બેકઅપ. તમે અહીં જોઈ રહ્યા છો રિલે બેકઅપનું એક ડાયાગ્રામ આપેલું છે, બરાબર. એમાં એક સર્કિટ બ્રેકર છે, એની સાથે એક કનેક્ટ કરેલું છે પ્રાઇમરી રિલે અને એક કનેક્ટ કરેલું છે બેકઅપ રિલે. તો સર્કિટ બ્રેકર પ્રાઇમરી રિલે સાથે બી કનેક્ટ છે અને બેકઅપ રિલે સાથે બી કનેક્ટ છે. જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થશે, પ્રાઇમરી રિલે કોઈ કારણસર ફેલ હશે તો બેકઅપ રિલે ઓપરેટ થઈને સર્કિટ બ્રેકર દ્વારા પાવર ચાલુ રહેશે. બટ સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ હશે તો આ સિસ્ટમ કામ આપશે નહીં. તો એના માટે આપણે બીજું બ્રેકર બેકઅપ રિલે ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર ઇન ધીસ સિસ્ટમ 2 બ્રેકર આર પ્રોવાઈડ. 1 સર્કિટ બ્રેકર ઓપરેટ ફ્રોમ ધ પ્રાઇમરી રિલે અને સેકન્ડ સર્કિટ બ્રેકર ઓપરેટ ફ્રોમ ધ બેકઅપ રિલે. એક પ્રાઇમરી રિલે ઓપરેટ થાય છે અને એક સેકન્ડરી બેકઅપ રિલે દ્વારા પણ ઓપરેટ થાય છે. એક રિલે ઓપરેટ નહીં થાય તો બીજી રિલે ઓપરેટ થશે. એક સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ થશે તો બીજા સર્કિટ બ્રેકર દ્વારા એનું ઓપરેટ કરીશું આપણે. થર્ડ છે રિમોટ બેકઅપ. તમે જોઈ રહ્યા છો કે જનરેટર સ્ટેશનથી જેમ જેમ દૂર થાય અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરેલ છે. આ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ જનરેટર સ્ટેશન જેમ જેમ દૂર જતા અલગ અલગ પ્રકારની રિલે આપેલી છે. રિલેના ટાઈમ ગ્રેડિંગ અલગ અલગ પ્રકારે આપેલા છે. જેમ જેમ જનરેટર સ્ટેશનથી દૂર જતા તેમ તેમ ટાઈમ રેટિંગ ઓછા આપેલા છે. સપોઝ કે એ પાછી અહીંયા ફોલ્ડ થયેલ છે તો રિલેની સેન્સિટિવિટી કેના ઉપર આધાર છે કે એની કરંટના રેટિંગ ઉપર આધાર. અહીંયા ટાઈમ ગ્રેડિંગ ઉપર આપેલું છે તો 0.1 સેકન્ડવાળું રિલે પહેલાં ઓપરેટ થઈ જશે. કોઈ કારણસર જો 0.1 સેકન્ડવાળું જો રિલે કામ નહીં કરતું હોય તો એના પછીનું સેક્શન સીની અંદર જે રિલે આપેલું છે એ ઓપરેટ થશે. સપોઝ કે કોઈ કારણસર એ બી ઓપરેટ નહીં થાય તો એના પછીનું 1 સેકન્ડવાળું જનરેટેશનવાળું રિલે ઓપરેટ થશે. તો બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ મહત્વનું છે. કેમ કે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કામ ના કરે તો બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમનો યુઝ કરવો જોઈએ. બાય ચાન્સ બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમના કામ ના કરે તો હેવી નુકસાન થઈ શકે, ઇક્વિપમેન્ટને નુકસાન થઈ શકે છે, હેલ્ધી જે સાધનો છે એને પણ નુકસાન થઈ શકે છે. એટલે બેકઅપ પ્રોટેક્શન ખાસ પ્રકારનું મહત્વનું છે. પાવર સિસ્ટમ વિધાઉટ પ્રોટેક્શન, કેન યુ ઇમેજિન વોટ વિલ હેપન ઇફ ધેર વેર નો પ્રોટેક્શન સિસ્ટમ? શોર્ટ સર્કિટ એન્ડ ડેમેજ ઓફ ઇક્વિપમેન્ટ, ધ લોસ ઓફ પાવર, ધેર કેન ઓલ્સો બી એ કેસ ઓફ બ્લેકડાઉન. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ફેક્ટર ધ પ્રોટેક્શન ઇઝ.
આપણે ખબર છે કે પ્રોટેક્ટ સિસ્ટમ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર પ્રોટેક્શન ખાસ મહત્ત્વનું છે. જો પ્રોટેક્ટ સિસ્ટમ તમે ના રાખેલું હોય તો જ્યારે ફોલ્ટ થાય છે, ફોલ્ટ થવાને કારણે ઘણા બધા ઇક્વિપમેન્ટને અને માણસોને નુકસાન થઈ શકે છે, તો એના કારણે ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો પ્રોટેક્શન ખાસ પ્રકારનું મહત્ત્વનું ધરાવે છે, તો પ્રોટેક્ટ સિસ્ટમ હોવી જોઈએ. એલિમેન્ટ ઓફ પ્રોટેક્શન, અલગ અલગ પ્રકારના એલિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ આપણે પ્રોટેક્શન માટે. કરંટ, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, રિલે, સર્કિટ બ્રેકર, બેટરીઝ, ફ્યુઝ, લાઇટિંગ એરેસ્ટર. અહીંયા આપણે કરંટ ટ્રાન્સફોર્મરનું એક આપેલું છે. કરંટ ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ છે, પ્રાઇમરી વાઇન્ડિંગ ને સેકન્ડરી વાઇન્ડિંગ. તમને ખબર છે પ્રાઇમરી વાઇન્ડિંગ લિસ્ટ કરંટ ટ્રાન્સફોર્મર કોન્સ્ટન્ટ એટલે લિસ્ટ ઓફ ટુ સેકન્ડ વાઇન્ડિંગ. ફર્સ્ટ વાઇન્ડિંગ ઇઝ યુઝલી ડિઝાઇન ધ મેઝરિંગ અને સેકન્ડ ઇઝ યુઝ ફોર ધ પ્રોટેક્શન. ધ સેકન્ડરી ઓફ ધ કરંટ ટ્રાન્સફોર્મર આર ઓલમોસ્ટ કનેક્ટિંગ સ્ટાઇલ. બીજું કે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે પ્રાઇમરી કરંટને ઓછો કરવા માટે અને મેઝરમેન્ટ કરવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ઇઝ ઓપન ટુ કન્સ્ટ્રક્ટ ટુ વાઇન્ડિંગ. ફર્સ્ટ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઇન સ્ટાર એન્ડ ધ સ્ટાર પોઈન્ટ મસ્ટ બી અર્થેડ. ધ સેકન્ડ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઓપન ડેલ્ટા. વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ હેવી વોલ્ટેજને ઓછા કરવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. સીટી અને પીટીનો ઉપયોગ, કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરંટની કિંમતમાં ઓછો કરવા માટે અને કરંટની કિંમત ઓછો એટલા માટે કરવામાં આવે છે, કેમ કે જો રિલે દ્વારા, કેમ કે ફર્સ્ટ જ્યારે ફોલ્ટ થાય ત્યારે સીટી અને પીટી દ્વારા એને મેઝરમેન્ટ કરવામાં આવે છે અને એના પછી રિલેને આપણે સિગ્નલ આપીએ છીએ. જો સીટી અને પીટીનો ઉપયોગ નહીં કરીએ તો કરંટની કિંમત બી વધારે હશે અને વોલ્ટેજની કિંમત પણ વધારે હશે. તો રિલેની ડિઝાઇન હેવી કરંટ માટે અને હેવી વોલ્ટેજ માટે ડિઝાઇન કરવું પડશે. તો કંડક્ટરની સાઇઝ વધી જશે, ઇન્સ્યુલેશન વધી જશે, આ બધા થશે, એનો કોસ્ટ બી વધી જશે. તો એના માટે સીટી પીટીનો ઉપયોગ કરીને કરંટ અને વોલ્ટેજની કિંમતમાં ઘટાડો કરીને અને પછી રિલેને સિગ્નલ આપવામાં આવશે.